નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણા રચના વાસુદેવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય આસપાસ અને પાઠ 20 નો પાઠ 20 જે પાઠનું નામ છે ખોરાક અને મજા. તો આપણે આ પાઠમાં જોઈ ગયા કે સુજીત, દિવ્યા અને સંસ્થિત ત્રણે મિત્ર છે. એમાં જે દિવ્યા અને સંસ્થિત છે એ લોકો બે હોસ્ટેલ એટલે કે છાત્રાલયમાં રહે છે. તો ત્યાં એ લોકો છાત્રાલયમાં રહે છે તો એ ત્રણે એક બીજા સાથે વાતચીત કરે છે કે છાત્રાલયમાં રહે તો કેવા કેવા પ્રશ્નો ઉભા થાય છે, ત્યાં રહેવાની મજા આવે છે કે નથી આવતી, ત્યાં તમને તમારા ઘરનું ભોજન અને તમારા મમ્મી પપ્પા ની બધા યાદ આવે છે કે નથી આવતા, તો એ બધું આપણે પાઠમાં સમજ્યા ત્યારે આપણે બધું જોઈ ગયા છીએ. અને ત્યાર પછી દિવ્યા, સંસ્થિત અને સુરજીત ત્રણે છે એ લોકો ગુરુદ્વારામાં જાય છે, જ્યાં એના મમ્મી અને એના પપ્પા છે એ ગુરુદ્વારામાં સેવા આપતા હોય છે રસોઈમાં એ બધામાં, બરાબર. તો એ બધું આપણે જોયું છે, પાઠમાં સમજી લીધું છે. અને આ પાઠના આપણે પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા પણ જોઈ લીધી છે અને જોડકા પણ જોયા છે. જે બાકીના પ્રશ્ન જવાબ છે એ આપણે અહીંયા સમજવાના છે, જે તમારે પાઠબુકમાં લખવાના રહેશે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો કે છાત્રાલયમાં બાળકો ભોજનખંડ એટલે એને આપણે શું કહેશું, ડાઇનિંગ હોલ, બરાબર, ભોજનખંડમાં બેસીને જમે છે. બરાબર, ક્યાં બેસીને જમે છે? તો કે ભોજનખંડમાં એટલે કે ડાઇનિંગ, જે ડાઇનિંગ હોલ હોય છે ત્યાં આગળ બેસીને જમે છે. પછી બીજો પ્રશ્ન છે કે સુજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા? તો કે સુજીતના મમ્મી ગુરુદ્વારામાં રોટલી બનાવતા હતા. બરાબર, એના મમ્મી જે છે એ રોટલી જે બધા બાઈ બધી હતી બહેરા એટલે રોટલી બનાવતા હતા, ત્યાં એના મમ્મી પણ રોટલી બનાવતા હતા. પછી ત્રીજું છે કે કડા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? બરાબર, કડા પ્રસાદ એટલે કે જે પ્રસાદ બનાવ્યો હતો શીરો, બરાબર, શીરાનો જે પ્રસાદ બનાવ્યો હતો એ ક્યારે આપવામાં આવ્યો? તો કે કડા પ્રસાદ એટલે કે અરદાસ, અરદાસ એટલે કે શું, પ્રાર્થના, બરાબર, પ્રાર્થના પૂરી થઈ ગયા પછી આપવામાં આવ્યો. ક્યારે આપવામાં આવ્યો? તો કે પ્રાર્થના, આપણે આ પાઠમાં પ્રાર્થના એટલે શું લખવાનું છે, અરદાસ, અરદાસ પછી આપવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે કે છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન કોણ પીરસે છે? તો કે ભોજન બનાવે છે કોણ અને પીરસે છે કોણ? તો કે છાત્રાલયમાં બાળકો માટે રસોઈયા રસોઈ બનાવે છે, જે રસોઈયા બેન હોય છે એ લોકો છે એ રસોઈ એટલે કે ભોજન બનાવે છે અને રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે, જે બીજા એના સહાયક હોય છે એ લોકો ભોજન છે એ છોકરાઓને પીરસતા હોય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું શું બનતું હતું? બરાબર, દિવ્યા અને સ્વસ્તિક જયારે એ લોકો ત્રણે છે એ ગુરુદ્વારામાં જાય છે ત્યારે એ લોકો ભોજન ખંડમાં જાય છે અને એ જોવે છે કે બધા લોકો રસોઈ બનાવતા હોય છે તો ત્યારે કઈ કઈ વસ્તુ બનતી હતી એ આપણે લખવાનું છે. તો કે દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે દાળ બપાતી હતી, શાક બનતું હતું અને પ્રસાદ માટે શીરો અને રોટલી બનતી હતી. બરાબર, દાળ બપાતી હતી, શાક બનતું હતું અને પ્રસાદ માટે શીરો અને રોટલી બનતી હતી. પછી છઠ્ઠો પ્રશ્ન છે કે સુરજીતના મિત્રો કોણ કોણ છે? તો કે દિવ્યા અને સ્વસ્તિક એ બંને સુરજીતના મિત્રો છે. બરાબર, દિવ્યા અને સ્વસ્તિક છે એ સુરજીતના મિત્ર છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે છાત્રાલય બીજી બધી શાળાઓ કરતા કેવી રીતે અલગ છે? તો કે છાત્રાલય અને શાળા એ બંનેમાં શું તફાવત છે એ આપણે અહીંયા લખવાનું છે. તો કે છાત્રાલયની શાળામાં છોકરાઓ ત્યાં જ રહે છે અને ત્યાં જ ભણે છે. હવે આપણે સ્કૂલે છે, આપણે સ્કૂલ હોય તો આપણે સ્કૂલે માત્ર આપણે જેટલો સમય હોય સવારે 7 થી, સવારની સ્કૂલ હોય તો આપણે સવારમાં 7 વાગ્યાથી બપોરે 12:30 સુધી રહીએ છીએ અને બપોરનો સમય હોય તો 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. પણ તમે જો છાત્રાલય અથવા તો હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાં તમારે આખો દિવસ નહીં પણ તમારે ત્યાં ત્યાં જ રહેવાનું હોય છે, તમારે ભણવાનું પણ ત્યાં જ હોય છે અને રહેવાનું પણ ત્યાં હોય છે. એટલે છાત્રાલયની શાળામાં છોકરાઓ ત્યાં જ રહે છે અને ત્યાં જ ભણે છે અને અમુક રજાઓમાં કે વેકેશનમાં પોતાના ઘરે જાય છે. અમુક એવી નાની નાની 2-3 દિવસની રજા આવતી હોય અથવા તો વેકેશન પડે છે
જાય છે જ્યારે શાળામાં છોકરાઓ માત્ર ભણવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થઈ જાય ત્યારે ઘરે પાછા જતા રહે છે બરાબર તો શાળામાં કેવી રીતે હોય છે તો કે ખાલી ભણવા પૂરતો જેટલો સમય હોય ભણવાનો તેટલો સમય શાળામાં આવે છે અને શાળાનો સમય પૂરો થતા પાછા ઘરે જતા રહે છે એટલે શાળા અને છાત્રાલય વચ્ચે આ તફાવત છે બરાબર તો આ બધા પ્રશ્નો જવાબ છે તમારા આજે એક વખત રંગબુકમાં ને એક વખત પાકી બુકમાં લખવાના છે હોમવર્કમાં એક વખત રંગબુકમાં અને એક વખત પાકી બુકમાં બરાબર છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ